હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અરે વાહ, મજામાં છો? એકદમ ફાઇન. શું વાત છે! અચ્છા બાળ મિત્રો, આજે હું તમને ભણાવવાની નથી. અરે વાહ, તમે તો કેટલા ખુશ થઈ ગયા! હા, આજે આપણે ભણવાના નથી, આજે આપણે પ્રવૃત્તિ કરવાના છે. કેવી? કહું. હા, એવી પ્રવૃત્તિ કરશું કે એનાથી તમને ઘણું બધું જાણવા મળશે. તો તમને બધાને બહુ બધું કંઈ જાણવું છે? જાણવું છે ને? તો રેડી છો તમે બધા? રેડી છો? તો પહેલા તમારે મારા ક્વેશ્ચન આન્સર પડી ગેમ રમશું. ઓકે? હા, તો ચલ. પહેલા હું તમને, તો બાળકો, પાણી તમે ક્યાં ક્યાં જોયું છે? હા, નળમાં. મને ખબર છે, આજ કેસો. પાણી ક્યાં ક્યાં હોય? નદી, તળાવ, સમુદ્ર, દરિયો, હોય ને આવી બધી જગ્યા પર પાણી હોય, અને તમે દરિયાકાંઠે ગયા હશો, નદી તમે જોઈ હશે, બરાબર ને બાળ મિત્રો? પણ આ પાણી ત્યાં હોય છે, બરાબર. આ પાણી આપણા ઘરે નળમાંથી આવે છે, તમે એમ કહો છો, બરાબર. પણ આ પાણીનો સંગ્રહ તો આપણે કરીએ છીએ ને, તો શામાં થતો હશે સંગ્રહ? કોઈ વાર વિચાર્યું છે? નળ ચાલુ કરીએ ને પાણી આવી જાય, એ વાત તો બરાબર. પણ આ પાણી કેવી રીતે આવે નળમાં? શાનાથી? પાઇપ દ્વારા. હા, પાઇપ દ્વારા તો આવે, બરાબર. નદી, સમુદ્ર એ બધામાં પાઇપથી આપણી ટાંકીમાં ચડે, અને ટાંકીમાંથી આપણા નળમાં પાણી આવી જાય, બરાબર ને? તો તમે કોઈ દિવસ આ પાણીને પકડ્યું છે? પકડ્યું છે? ટ્રાય કર્યો છે પાણીને પકડવાનો? હા, જો હું તમને પકડું છું, પકડું છું ને, તેવી રીતે પાણીને પકડવાનો ટ્રાય કર્યો છે? નથી કર્યો? તો મારી સાથે કરવો છે તમારે. તો ચલો આપણે પાણીને પકડવાનો ટ્રાય કરીએ. તો કરીએ ને પકડા પકડી પાણી સાથે? તો ચલો મારી સાથે પાણીને પકડવા. બાળ મિત્રો, હવે આપણે પ્રયોગ કરીશું. શું કરવાના છે ખબર છે તમને? નથી ખબર? હા, હું પાડું છું તમને ખબર. જો, મારી પાસે અહીંયા એક મોટો બાઉલ છે, અને અહીંયા મોટો એક પાણીનો ગ્લાસ ભર્યો છે. મેં તમને કહ્યું હતું ને કે આપણે પાણીને પકડીએ, તો પકડશો ને મારી સાથે પાણીને? જો પાણી પકડાય છે કે નહીં એ તમારે મને કહેવાનું છે. જો આ પાણીને પકડી રહી છું, પણ પાણી તો પકડાતું જ નથી. જો પકડાય છે? નથી પકડાતું ને, પાણી પકડાય નહીં. પણ જો આ હું પાણીને પકડવાની કોશિશ કરી, પણ પાણી નહીં પકડાયું, પણ મારા હાથ ધોવાઈ ગયા, અને જો આ બાઉલની અંદર પાણી સંગ્રહ થયું, આ બાઉલની અંદર પાણીનો સંગ્રહ થયો, આ ગ્લાસનું પાણી મેં પકડવાની કોશિશ કરી, પણ પાણી પકડાયું નહીં, પણ બાઉલમાં પાણીનો સંગ્રહ થયો, બરાબર. એટલે પાણીને આપણે પકડી નથી શકતા, હને બાળ મિત્રો? જોયું ને, આપણે પાણીને પકડી શક્યા નહીં, પણ બાળ મિત્રો, પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુની અંદર, આપણે કોઈ પણ પાત્રની અંદર, કોઈ પણ વાસણ કે પાણીની બોટલ કે કોઈ પણ વસ્તુની અંદર આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. પાણી પકડી રાખી શકાતું નથી, સમજ પડી ને? કારણ કે એ પ્રવાહી છે. પ્રવાહી હોવાના કારણે આપણે પાણીને પકડી શકતા નથી. આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ, પણ પકડી શકાતું નથી. તો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ, બીજો પ્રયોગ કરીએ. બાળ મિત્રો, મારી પાસે આ બાઉલ છે. હવે તમને હું એ બતાવું છું કે પાણીની અંદર કઈ વસ્તુ તરી શકે અને કઈ વસ્તુ તરી શકતી નથી, ડૂબી જાય છે, બરાબર. જે વસ્તુ હલકી હશે એ પાણીની ઉપર તરશે, અને જે વસ્તુ ભારે હશે એ પાણીની અંદર ડૂબી જશે. તો બાળ મિત્રો, આપણે જોઈએ પાણીની અંદર કઈ વસ્તુ ડૂબી જાય છે ને કઈ વસ્તુ તરે છે. તો જોવું છે ને? તો ચલો, મારી પાસે અહીંયા સ્કેચ પેન છે. શું છે? સ્કેચ પેન. તો હું એ પાણીના બાઉલમાં નાખું છું. શું થયું? તરી ને? હા. હવે મારી પાસે આ રબડ છે. શું છે? આ રબડ. તો હું એને પાણીના બાઉલમાં નાખું છું. ક્યાં ગયું? નીચે બેસી ગયું. હા, કેમ? એ નીચે બેસી ગયું. પાણીની અંદર મેં રબડ નાખ્યું તો એ નીચે બેસી ગયું. કેમ? કારણ કે એની એ વજનમાં ભારે છે, અને સ્કેચ પેન વજનમાં હલકી છે. મારી પાસે અહીંયા એક બોલ છે નાનો, તો હું એને પાણીના બાઉલમાં નાખું છું. બાળ મિત્રો, જોયું? આ બોલ પણ તરી ગયો. કેમ? હા, વેરી ગુડ.
એ બોલ હલકો છે એટલે પાણીના ઉપર તરે. હવે બાળ મિત્રો, લાકડું પણ પાણીની ઉપર તરી શકે. તમે જોયું છે? સમા જોયું છે? હા, હોડી તે પાણીની ઉપર તરે છે ને, કારણ કે આખી લાકડાની બનેલી હોય છે. અને તમારે કાગળની હોડી પણ પાણીમાં તરે ને. હા, હવે આ મેં તમને પ્રવૃત્તિ કરાવી. હવે તમારે જાતે કરવાનું છે કે કઈ વસ્તુ તમારી પાસે છે એ પાણીમાં તરે છે અને કઈ વસ્તુ છે એ પાણીમાં ડૂબી જાય છે. ઓકે બાળ મિત્રો, તો બીજો પ્રયોગ જોવો છે મારી સાથે? તો ચાલો આપણે બીજો પ્રયોગ જોઈએ. બાળ મિત્રો, જો હવે આપણે બીજો પ્રયોગ કરીએ. અહીંયા મારી પાસે પાણીના બે ગ્લાસ છે, કાચના બે ગ્લાસ છે. આની અંદર મેં પાણી ભર્યું છે. આ મોટા ગ્લાસની અંદર મેં પાણી ભર્યું છે અને આ ગ્લાસ ખાલી છે. તો આ મોટા ગ્લાસની અંદરથી પાણી હું આ નાના ગ્લાસમાં નાખું છું. બાળ મિત્રો, જેટલું આ ગ્લાસમાં પાણી નાખ્યું હતું એટલું જ આ ગ્લાસ ભરાઈ ગયો. આ ગ્લાસ ભરેલો હતો અને આ ગ્લાસ ભર્યો તો પણ આ ભરાઈ ગયો. કેમ આવું થયું? આ તો મોટો છે અને આ ગ્લાસ નાનો છે, કેમ પણ આવું થયું? આ ગ્લાસ આખો ભર્યો હતો અને આ જ પાણી આ ગ્લાસમાં નાખ્યું, નાના ગ્લાસમાં નાખ્યું તો પણ એ ભરાઈ ગયું. કેમ? વિચાર્યું તમે? નહીં ને, હું તમને કહું. બાળ મિત્રો, આ ગ્લાસ ભલે મોટો અને લાંબો છે, એમાં પાણી વધારે માય છે, બરાબર. ત્યારે આ ગ્લાસ નાનો છે પણ પહોળો છે. આ ગ્લાસ નાનો છે પણ એનો એ પહોળો છે, એટલે આની અંદર જે પાણી હતું એ આમાં નાખ્યું તો એ પાણી ભરાઈ ગયું. કેમ? કારણ કે આ ગ્લાસ નાનો અને પહોળો છે, બરાબર, અને આ ગ્લાસ લાંબો. તો બાળ મિત્રો, આપણે આગળ પાણી પકડ્યું પણ પાણી પકડાયું નહીં, બરાબર. અને પાણીની અંદર અમુક વસ્તુ નાખી તો અમુક ડૂબી ગઈ અને અમુક તરી ગઈ, બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયું કે પાણીની અંદર હલકી વસ્તુ તરે છે અને ભારે વસ્તુ પાણીની સપાટી પર બેસી જાય છે, એના તળિયા પર બેસી જાય છે. અને પાણીનું આપણે માપન પણ કર્યું, નાના ગ્લાસની અંદર ને મોટા ગ્લાસની અંદર, બરાબર. હવે મારી પાસે અહીંયા બે સરખા ગ્લાસ ભર્યા છે મેં પાણીના. આ બંને ગ્લાસમાં મેં પાણી ભર્યું છે. બાળ મિત્રો, હવે આપણે પાણીને સૂંઘવાની કોશિશ કરીએ. એનો કોઈ એની સુગંધ છે કે નહીં એ મહેસૂસ કરીએ. ઓકે, હું આ પાણીનો ગ્લાસ છે એમાં પાણી ભર્યું છે, હું સૂંઘી રહી છું, પણ આમાં તો કોઈ સુગંધ જ નથી. પાણીની કોઈ સુગંધ હોતી નથી, બરાબર. હવે પાણી પકડાતું નથી, એની કોઈ સુગંધ નથી. એનો કલર હોય છે? તમને આ પાણીમાં કલર દેખાય છે? આ પાણીનો કોઈ કલર હોય છે? પાણીનો કોઈ કલર હોતો નથી ને. પાણી જે વાસણમાં નાખીએ એ આકારનું પણ બની જાય છે, અને પાણીની કોઈ સુગંધ પણ નથી હોતી, અને પાણીનો કોઈ કલર પણ નથી. તો મારી સાથે એવો જ એક પ્રયોગ કરવાનો છે, તો ચલો આપણે પ્રયોગ કરીએ. બાળ મિત્રો, મારી પાસે અહીંયા પ્લેટની અંદર હળદર છે અને કંકુ છે. આ બંનેનો કલર કયો છે? કોણ કહેશે મને? હા, આ લાલ કલરનું છે અને આ પીળા કલરનું છે. બાળ મિત્રો, આ પાણીનો કોઈ કલર નથી, પણ આ આપણે પાણીની અંદર નાખશું તો શું થશે જુઓ જરા. બાળ મિત્રો, આ ગ્લાસની અંદર મેં હળદર નાખી છે. હવે હું એને હલાવી દઉં છું. બાળ મિત્રો, જો આનો કલર કેવો થઈ ગયો? પીળો થઈ ગયો ને. અને આ ગ્લાસમાં જો પાણીનો કલર કેવો છે, અને આ ગ્લાસનો કલર જો પીળો છે ને, તો પાણીને ચોક્કસ કોઈ કલર હોતો નથી. પાણીની અંદર આપણે કંઈ પણ નાખીએ એ કલરનું બની જાય છે. તો હવે હું આ ગ્લાસની અંદર કંકુ નાખું છું. રેડ કલર નાખીએ છે, લાલ કલર નાખીએ છે, શું થશે બાળ મિત્રો? જરા કહો શું થશે. હા, પાણી કયા કલરનું થઈ ગયું? જો હું એને હલાવી રહી છું. જો ફ્રેન્ડ્સ, આ બંનેનો કલર કેવો બદલાઈ ગયો, એટલે પાણીને કોઈ કલર પણ હોતો નથી અને પાણીની કોઈ સુગંધ પણ હોતી નથી. તમને ખ્યાલ આવ્યો ને આ પ્રયોગ દ્વારા? તો મજા આવીને પ્રયોગ કરવાની, તમને ખ્યાલ આવ્યો ને? ઓકે, તો આવા જ પ્રયોગ સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો.